ચાલો મિત્રો, આજે આપણે ટેન્સની ખાલી જગ્યાના 7મો વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ. બરાબર, હાવ આર યુ? વેલકમ ટુ માય ક્રિષ્ણા એકેડેમી. ભાઈ કે ભી જાડેજા, આપણે બ્લેન્ક્સનો એટલે કે ટેન્સની આપણે ખાલી જગ્યા લઈ રહ્યા છીએ, તો એનો 7મો ભાગ છે, પાર્ટ 7. તો આપણે ચાલુ કરીએ આપણે ખાલી જગ્યા મિત્રો ફ્રેન્ડ્સ. તો પહેલી ખાલી જગ્યા છે ધ ટ્રાફિક રૂલ્સ ખાલી જગ્યા બાયસ. તો પેલી ખાલી જગ્યામાં ટ્રાફિક રૂલ્સ આપણા દ્વારા પાડવા જોઈએ વાક્ય છે. તો ઓપ્શન એમાં છે મસ્ટ ફોલો, ફોલો, પછી મસ્ટ બી ફોલોડ ને ફોલોડ ભૂતકાળ. તો મિત્રો, આ ટ્રાફિકના નિયમ તો આપણે ફરજિયાત પાડવાના જોઈએ છે. આ ક્રિયા કેવી છે? ફરજિયાત ક્રિયા છે, તેથી એમાં ઓક્ઝિલરી આવશે. મસ્ટ એટલે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એમાં પણ ફરજિયાત કરવું જોઈએ ને, તો મસ્ટ આવે. ફરજિયાત કરવાનું કંઈ હોય તો શુડ આવે. તો મિત્રો, ટ્રાફિકના નિયમ તો ફરજિયાત પાડવાનું એટલે મસ્ટ જ આવશે. બરાબર, તો કોઈ ફરજિયાત ક્રિયા હોય એમાં મસ્ટ આવે, અને મરજિયાત ક્રિયામાં શુડ આવે. તો આમાં પછી ક્રિયાનો કરનાર કોના દ્વારા નિયમ પાડવામાં આવ્યા છે? ફોલો કરવાના, આપણા દ્વારા. તો ક્રિયાનો કરનાર ક્યાં આપ્યો છે વાક્ય? બાય કરીને આપ્યો છે, એટલે પેસિવ વોઇસ વાક્ય છે. કેવું મિત્રો? પેસિવ વોઇસ વાક્ય છે. ટ્રાફિક રૂલ્સ કોના દ્વારા પાડવા જોઈએ? તો ક્રિયાનો કરનાર, આમાં આપણે ખાલી જગ્યા ફોલો મૂક્યા, તેની પહેલાં ક્રિયાનો કરનાર ખાલી જગ્યા પહેલાં આપેલ નથી, એટલે પેસિવ વોઇસ બને. તો ખાલી જગ્યા પછી ક્રિયાનો કરનાર હોય અથવા તો વાક્યમાં આપેલ ન હોય, ખાલી જગ્યા પછી, ખાલી જગ્યા પછી વાક્યમાં આપેલ હોય ક્રિયાનો કરનાર અથવા તો ન આપેલું હોય, તો વાક્ય પેસિવ વોઇસ બને છે મિત્રો. તો હવે આવે ફરજિયાત ક્રિયા છે, તેથી મસ્ટ આવે. તો આ બધી ઓક્ઝિલરી છે, મસ્ટ, કેન, કુડ, વિલ, વુડ, સેલ, શુડ, વધતા મૂળરૂપ જ આવે એક્ટિવ વોઇસમાં મિત્રો. કેવું? ક્રિયાનું કારણ જો ખાલી જગ્યામાં પહેલા હોય તો એક્ટિવ વોઇસ ગણાય. તો આ બધી ઓક્ઝિલરી કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, પછી મૂળરૂપ આવે. પણ ક્રિયાનું કારણ ના હોય, બાય કરીને પાછળ આપેલું હોય અથવા તો ન આપેલું હોય, તો વાક્ય કેવું બને મિત્રો? પેસિવ વોઇસ બને. એટલે ઓક્ઝિલરી વધતા બી વધતા ક્રિયા બનવું ત્રીજું રૂપ, એટલે B3 પેસિવ વોઇસ બને છે મિત્રો. તો આપણો અહીંયા ઓપ્શન કેવો બનશે? ટ્રાફિકના નિયમો ફરજિયાતપણે પાડવા જ જોઈએ, તો મસ્ટ તો આવવાનું જ છે. પણ કોના દ્વારા? આપણા દ્વારા, એટલે ક્રિયાનું કરનાર, આમાં પાછળ આવી પહોંચે, એટલે પેસિવ વોઇસ છે. એટલે આપણો ઓપ્શન બનશે સી, મસ્ટ બી ફોલોડ. તો મિત્રો, આપણે બીજી ખાલી જગ્યા જોઈએ, તો સેન્ટેન્સ લખેલ છે, વાક્ય લખેલ છે કે હી ઓલવેઝ ખાલી જગ્યા વિથ મી ક્રિકેટ. તો તે હંમેશા મારી સાથે ક્રિકેટ રમે છે, ગુજરાતી એવું થાય છે મિત્રો. તો આપણે ક્રિયા બધા કહેલા છે, પ્લે છે, પ્લેસ છે, પ્લેટ છે અને ટુ પ્લે છે ઓપ્શનમાં. તો મિત્રો, આ ઓલવેઝ છે એ શબ્દ શું બતાડે છે? સાદો વર્તમાન કાળ દર્શાવે. શું દર્શાવે મિત્રો? આ ઓલવેઝ શબ્દ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. સાદો વર્તમાન કાળ છે એટલે હી સી ઇટ સાથે કેવું રૂપ આવે મિત્રો? હી સી ઇટ સાથે ક્રિયા બધું એસ કે ઈએસ વાળું રૂપ આવે. દરરોજની ક્રિયા હોય તો હી સી ઇટ સાથે એસ કે ઈએસ, હી સી ઇટ સાથે એસ કે ઈએસ વાળું રૂપ આવે, બાકી બધે આઈ બી યુ ને ત્યારે મૂળરૂપ આવે. આપણી પાસે શું છે મિત્રો? હી છે, તો હિ સાથે કેવું રૂપ આવશે? પ્લેસ વાળું. એટલે આપણે ઓપ્શન કયો બનશે મિત્રો? પ્લેસ બનશે. કયો બનશે? પ્લેસ બનશે. હી ઓલવેઝ પ્લેસ વિથ મી ક્રિકેટ, હંમેશા મારી સાથે ક્રિકેટ રમે. દરરોજની વાત હોય, નિશ્ચિત હોય, તો ક્રિયાપદ એસ કે એસ વાળું રૂપ મૂકવાનું. તો મિત્રો, આ કાળના બીજા શબ્દો ક્યાં છે ઓળખવા માટેના? ઓલવેઝ એટલે હંમેશા, ઓફન અવારનવાર છે, જનરલી સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે થાય છે, એવરીડે એટલે દરરોજ, ડેઈલી એટલે દરરોજ, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક. તો મિત્રો, સાદો વર્તમાન કાળ છે, યાદ રાખજો. ઓલવેઝ એટલે તો મિત્રો, આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ, તો હી ડીડ નોટ ખાલી જગ્યા ટુ મીટ મી યસ્ટરડે, તો તે મને ગઈકાલે મળવા આવ્યો નહીં. તો મિત્રો, અહીંયા ડીડ શું બતાડે છે? ડીડ પણ બતાડે છે, યસ્ટરડે પણ સાદું ભૂતકાળ બતાવે છે. યસ્ટરડે એટલે શું? ગઈકાલે. તો સાદું ભૂતકાળ બતાવે છે મિત્રો, યસ્ટરડે ઉપર આપણે ખબર પડી સાદું ભૂતકાળ છે. તો મિત્રો, આમાં ક્રિયાપદ આપેલા છે કમ, કમ્સ, કેમ ને કમિંગ. તો રૂલ કયો છે મિત્રો? યસ્ટરડે છે આપણે સાદો ભૂતકાળ છે, વાક્ય છે, માત્ર ભૂતકાળ રૂપ જ આવે. કમનું કેમ થવું જોઈએ, કમનું શું થવું જોઈએ, કેમ થવું જોઈએ, પણ મિત્રો આપણે એમાં નિયમ લખેલ છે. પણ જ્યારે વાક્યમાં ડુ, ડઝ અને ડીડ આવેલ હોય ત્યારે ક્રિયાપદનું માત્ર મૂળ રૂપ જ આવે. તો વાક્ય પ્રશ્નાર્થ હોય, ડુ, ડઝ અને ડીડ વાળું વાક્ય પ્રશ્નાર્થ હોય અથવા તો વાક્ય નકાર હોય, ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે મિત્રો? મૂળ રૂપ જ આવશે. તો આપણો ઓપ્શન કયો બનશે? ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે મિત્રો, સી હોય મી કમ, એ ઓપ્શન આવશે. કેવો આવશે મિત્રો? ઓપ્શન. તો યાદ રાખી લે મિત્રો કે ડુ, ડઝ અને ડીડ વત્તા નોટ, એટલે નકાર હોય ડુ, ડઝ ને ડીડ પછી, તો નોટ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અથવા વાક્ય પ્રશ્નાર્થ હોય, ડુ, ડઝ અને ડીડ આગળ હોય વાક્યમાં પ્રશ્નાર્થમાં, તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એટલે આપણો ઓપ્શન એ, સી વાય મી કમ. તો મિત્રો, આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ, લેટ મી ખાલી જગ્યા માય વર્ક ફર્સ્ટ, ચાલો મને મારું કામ પહેલા કરવા દો. તો મિત્રો, અહીંયા ડુ એટલે કરવા દઉં કે ટુ ડુ, પહેલો ઓપ્શન ટુ ડુ છે, બીજો ડુ છે, ત્રીજો ઓપ્શન ડન છે, અને ચોથો ઓપ્શન છે બી ડન છે મિત્રો.
તો મિત્ર ખાલી ટૂંકો જ આનો નિયમ છે, લેટ વત્તા કર્મ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો લેટ પછી મિત્રો આપણી પાસે આઈનું કયું રૂપ છે, આઈનું મી એટલે કર્મ, બીજા નંબર રૂપ આવવું જોઈએ. આઈનું મી હિ હોય તો હિનું હિમ આવે, સીનું હર આવે, ધેનું ધેમ આવે, બરાબર, ધેનું તેમ આવે, યુનું યુ જ આવે, હિ હોય તો અસ આવે. ટૂંકમાં લેટ અસ હોય, લેટ હિમ હોય, બરાબર, લેટ ધેમ હોય, લેટ હર હોય, બરાબર, તો એના પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે મિત્રો, મૂળ રૂપ આવશે. એટલે આપણો ઓપ્શન બનશે બી, બરાબર. લેટ મી, મી એટલે કર્મ છે, લેટ પછી કર્મ હોય એટલે બીજા નંબરનું, આઈનું મી, હિનું હિમ, હિમ હોય અથવા તો મી હોય તો કર્મ રૂપ આવશે મિત્રો. એટલે કર્મ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, લેટ વત્તા કર્મ વત્તા ક્રિયાપદનું મૂળ, એટલે બી ઓપ્શન. મિત્રો આપણે પાંચમી ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા પછી અર્લી વિથ ધ લાર્ક. તો કહેવાય એવું માગે છે મિત્રો કે લાર્ક એટલે લાવરી સાથે સવારમાં વહેલા ઉઠો. તો આ વાક્ય મિત્ર આજ્ઞાર્થ વાક્ય છે. કેવું માગે મિત્રો આ વાક્ય છે, આજ્ઞાર્થ એટલે આજ્ઞા કરી હોય, કોઈ આપણી સામે હોય તો આપણે એમ કહીએ કે ભાઈ વહેલો સવાર ઉઠજે, પક્ષીઓ સાથે વહેલો, પક્ષી જાગે ત્યારે ઉઠજે, એટલે આજ્ઞા કરી હોય. જ્યારે વાક્ય આજ્ઞાર્થ હોય એટલે એની અંદર યુ તો હોય જ, યુ તો હોય જ, પણ યુ લખાતું નથી આજ્ઞાર્થ વાક્ય. એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે મિત્રો, મૂળ રૂપ આવે. તો મૂળ રૂપ આપણી પાસે કયું છે મિત્રો, રાઈસ છે. કેવું આવશે મિત્રો, રાઈસ. તો રાઈસ અર્લી વિથ ધ લાર્ક. તો લાર્ક એટલે લાવરી સાથે, લાવરી જ્યારે ઉઠે ત્યારે તું પણ ઉઠ, એવું કહેવા માંગે છે. તો આ વાક્યમાં અમે એક ખાલી જગ્યા પછી ક્રિયાપદ તો આપેલ નથી મિત્રો, ક્રિયાપદ આપેલ નથી, આપણું રાઈસ જ પેલું ક્રિયાપદ આવશે એટલે મૂળ રૂપ આવશે. જો વાક્યમાં એક ક્રિયાપદ આવ્યું હોય ને આની પહેલાં તો રાઈઝિંગ આવવાની શક્યતા રહી, એટલે પહેલી ખાલી જગ્યા છે એટલે રાઈઝિંગ પણ આવી શકે, પણ આમાં વાક્યમાં કોઈ ક્રિયાપદ છે નહીં, ડબલ ક્રિયાપદ થાય તો રાઈઝિંગ આવી શકે, આમાં તો કોઈ ક્રિયાપદ નથી એટલે આપણે મૂળ રૂપ આવશે. પર આજ્ઞાર્થ વાક્ય એટલે સામે સામે આપણે કોઈ એમ એને આપણે કહેતા હોય કે સવારે પક્ષીઓ સાથે વહેલું ઉઠજે, તો રાઈઝ અર્લી વિથ ધ લાર્ક, તો લાવરી સાથે વહેલું ઉઠ આજ્ઞા છે એટલે મૂળ રૂપ આવશે મિત્રો. ઓકે થેન્ક યુ. તો મિત્રો વિડીયો પૂરી પૂરો જોશો, આના પછી પણ હવે પાઠ આપણે મૂકશું, આ સાતમો ભાગ છે. તો પૂરેપૂરો જોઈ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે થેન્ક યુ.